सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरन्दनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरितनो सागर ग्रंथनी अंदर छेल्ले तरंग 26 नी अंदर एवं स्वामीए लख्यू, सदगुरु मुक्तानंद स्वामीए दादा खाचर ने एवं संभळाव्यू, आपणे बधाए सांभळ्यू કે ધર્મ ને ભક્તિ બાલ શર્માજીએ જેવો ઉપદેશ કર્યો એ પ્રમાણે રહેવા લાગ્યા. બહુ પવિત્રતાથી આ દંપતિ રહેતું એટલે સમાજમાં પણ એનું માન વધ્યું. જ્યારે આવા ધર્મિષ્ઠ દંપતિનું માન વધ્યું છે ત્યારે અસુરોએ ઉપદ્રવ કર્યો છે, ધર્મ અને ભક્તિને દુઃખ આપવાનું શરૂ કર્યું છે. પોતાના પિતાની આજ્ઞા પ્રમાણે અયોધ્યા ગયા, અયોધ્યામાં પણ અધર્મી લોકોએ ન છોડ્યા. ત્યારે છેવટે કાશીપુરી આવીને રહ્યા છે ત્યાં સુધીની કથા આપણે સાંભળી. આગળ પૂર પહેલું તરંગ 27. ભક્તિ હી ધર્મ દેવકી કથા પરમ પુનીત કરજોરે શિર નાયકે नृपति पुछत प्रीत कर जोरे सिर नाइके नृपति पुछत प्रीत वक्ता श्रोता दोइकु अमृत रस हि रूप वक्ता श्रोता दोइकु અમૃત રસહી રૂપ પવિત્ર કરે તત્કાલહી અતિ પરમયનુપ પવિત્ર કરે તત્કાલહી અતિ પરમયનુપ. ભક્તિ અને ધર્મની કથા અત્યંત પવિત્ર છે. ઉત્તમ રાજા બે હાથ જોડ્યા, માથું નમાવ્યું અને પછી પ્રેમથી મુક્ત મુનિને ઉત્તમ રાજાએ પૂછ્યું છે, આ કથા તો વક્તા અને શ્રોતા બંને માટે અમૃત રસમય છે, અતિશય ઉત્તમ અને અનુપમ આ કથા તુરંત જ બંનેને શુદ્ધ કરે છે. કથા ફક્ત શ્રોતા માટે હોતી નથી, કથા જે કથાને વાંચવાવાળો છે, કથાને કરવાવાળો છે, એના આત્મરંજન માટે, એને પોતાને પરમાનંદમાં ડૂબવા માટે છે. સૌથી પ્રથમ કથાનું ફળ વક્તાને મળે છે. જો એ વક્તા એવા રસપૂર્વક એ કથાને વાંચે
કેવળ પોતાના કલ્યાણને અર્થે ભગવાનમાં ડૂબવાને માટે, ભગવાનના મહિમાને સમજવા માટે ભક્તો અને મુક્તોના ચરિત્રોને ગાઈને મારી જીભ પાવન થઈ રહી છે એવા ભાવથી જો વક્તા કથા કરે, વાંચે, તો એ વક્તા આ ચરિત્રોથી શુદ્ધ થાય છે. આ કથા અહીંથી હું બોલતો હોઉં ને વાંચતો હોઉં એટલે ક્યારેય પણ એવું ન સમજવું કે આ કથા ફક્ત સાંભળવાવાળા માટે છે. કથા માત્ર વક્તા અને શ્રોતા બંને માટે છે. બંને આપણે મુમુક્ષુઓ છીએ, મોક્ષ માર્ગે ચાલેલા મુસાફરો છીએ. મુક્તાનંદ સ્વામી જેવા એક મુક્ત પુરુષને સદ્ગુરુ આધારાનંદ સ્વામી જેવા એક મુક્ત પુરુષ એ આપણને આ શબ્દો આપે છે અને શબ્દોની અંદર જે રહસ્ય છે એ રહસ્યને ખોલવાની શક્તિ, એ રહસ્યોને સમજવાની શક્તિ આપણને પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષની કૃપા દ્રષ્ટિથી મળે છે. પણ આ આપણને બધાને શુદ્ધ કરે છે. ભવિક ભક્તિ અને ધર્મદેવ બંને અસુરોએ આપેલા કષ્ટોથી ત્રાસીને કાશી નગરીમાં આવ્યા, કારણ કે તેઓ કાશીને સર્વશ્રેષ્ઠ પુરી માનતા હતા. હે મુનિરાજ, મારે કાંઈ સાંભળવાનું બાકી રહી જાય નહીં, માટે આપ કૃપા કરીને મને તે કથા કહો, કારણ કે તેને આપ બધી રીતે જાણો છો. ઉત્તમ રાજા કહે છે, સ્વામી, મને કોઈ કથા તમે છોડીને કહેતા નહીં, જે કંઈ કહેવા જેવું હોય બધુંય મને તત્કાળ સંભળાવજો, કારણ એ છે તમે બધું જ જાણો છો. શ્રીહરિના ચરિત્રને કહેવા ગાવાના વ્રતવાળા મુનિરાજ શ્રી મુક્તાનંદ સ્વામી તે ઉત્તમ રાજાની ઘણી મોટી શ્રદ્ધા જોઈને રાજી થયા. એક તો સૌથી પહેલું આ બહુ જરૂરી છે, કોઈ પણ પાસેથી આપણે કોઈ વાતને શીખવી હોય, સમજવી હોય, ગ્રહણ કરવી હોય ત્યારે સામેવાળા વ્યક્તિની ઉંમર, એની અવસ્થા એ ન જોવી જોઈએ, તો જ આપણે એની પાસેથી કંઈક ગ્રહણ કરી શકીશું. શ્રોતાને જો હંમેશને માટે એવું રહે કે આ મને ઉપદેશ આપવાવાળો અને જ્ઞાનનો જે દાન કરવાવાળો છે એનાથી હું વિશેષ જ્ઞાની છું અને વિશેષ સમજુ છું, તો એ શ્રોતાને એ કથા લાભદાયી થતી નથી. સુખદેવજી મહારાજ ખૂબ નાની ઉંમરના હતા અને કથા કરતા ત્યારે 88,000 ઋષિમુનિઓ, કેટલી મોટી ઉંમરવાળા ઋષિમુનિઓ કથા સાંભળતા અને જ્ઞાનને લેતા. અહીંયા આગળ શ્રોતા માટેનું લક્ષણ કહે છે કે શ્રોતાએ જ્યારે પણ ભગવાનના સંત કે કોઈ ભગવાનના ગ્રહસ્થ ભક્ત કથા કહેતા હોય, ભગવાનનું ચરિત્ર કહેતા હોય, અરે ગ્રહસ્થ ભક્તને એક નાનું બાળક પણ મહારાજનું ચરિત્ર કહેતું હોય, બોલતો હોય, કોઈ નાનો બાળક કાલી ગેલી ભાષામાં મહારાજનું ચરિત્ર બોલે છે, કાલી ગેલી ભાષામાં મહારાજના મુક્તોના ચરિત્ર કહે છે, ત્યારે હું તમે શ્રોતા હોઈએ તો એ શ્રોતાને ત્યાં આગળ એ ચરિત્રની અંદર રસ તો જ પડશે કે એ એવી રીતે સાંભળશે કે હું કંઈ ગ્રહણ કરવા માટે આ સાંભળું છું. એટલા માટે જ લક્ષણોમાં લખાયું, શ્રુતવાનમાં સૌથી સરેશ એવા સંતને નામો શીશ. શ્રુતવાનમાં સૌથી સરેશ, તમે પૂજ્યપાદ ગુરુજી જ્યારે કથા સાંભળતા હોય ત્યારે ક્યારેક દર્શન કરજો. કથા કરતા તો દર્શન આપણે કર્યા હોય, પણ કથા સાંભળતા હોય ત્યારે દર્શન કરજો. એવું નહીં કોઈ વડીલ અને વૃદ્ધ સંત કોઈ કથા કરતા હોય, એવું નહીં. કોઈ એક નાના સંત હોય, કોઈ ગ્રહસ્થ ભક્ત હોય અને ઉપાસનાની વાત કરતા હોય, ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યની વાત કરતા હોય ત્યારે એ જે સાંભળતા હોય એ દર્શન પણ કરવા જેવા હોય છે. કહેતા અહીં આગળ શ્રોતાને સમજાવે છે કે શ્રોતા દાદા ખાચર જેવા જોઈએ, વક્તાને હેત ઉપજે. સદગુરુ મુક્તાનંદ સ્વામીને આ ચરિત્રો કહેવા ગાવાની અંદર ખૂબ હેત ઉપજે છે દાદા ખાચરની શ્રદ્ધા જોઈને. અહીં એક શબ્દ લખાયો, શ્રીહરિના ચરિત્રને કહેવા ગાવાના વ્રતવાળા. વ્રત કોને કહેવાય? કોઈ ટેક લીધેલી હોય ને એને વ્રત કહેવાય. મુક્તાનંદ સ્વામીને મહારાજના ચરિત્રો ગાવાની સ્વામીએ ટેક લીધી હતી. સ્વામીએ જે ટેક લીધી હતી એનો ઉલ્લેખ ગરડા મધ્ય પ્રકરણના 58માં વચનામૃતમાં આવે છે. ખૂબ સુંદર પ્રસંગ છે.
એટલે થોડાક શબ્દો હું એના વાંચું છું, જેનાથી આપણને આનંદ થાય કે સ્વામી આગળ મહારાજે કેવી સુંદર વાત કરી છે. મહારાજ શ્રાવણ સુધી ચોથને દિવસ સંવત 1881ની સાલમાં ગઢપુરમાં બિરાજમાન હતા. સ્વામી આ ટેક લીધીને એનો ઉલ્લેખ વચનામૃતમાં છે. પછી મહારાજે એ સભામાં વાત કરી કે જે જે આચાર્ય થયા છે એના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી કયો ઉપાય કરે તો એ પુષ્ટિ થાય, પુષ્ટિ એટલે એની વૃદ્ધિ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પોતે ઉત્તર કર્યો છે કે એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય, બીજો શાસ્ત્રે કયો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય, અને ત્રીજી પોતાના ઈષ્ટદેવને વિશે અતિશય દ્રઢતા હોય. આ ત્રણ જો હોય તો એને યોગે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય. પછી એ જ ઉત્તરને બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી એમને પણ એવી જ રીતે જવાબ દીધો મહારાજે પૂછ્યું ત્યારે. પછી મહારાજે સ્વયં વાત કરી છે. મહારાજ કે એ પ્રશ્નનો ઉત્તર તો અમે કરીએ, સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય, જે સંપ્રદાયના જે ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવના આ પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મને વિશે ધર્મ પણ સહેજે આવી જાય, એમને જે જે ચરિત્રો કર્યા હોય એ ચરિત્રો જ્યારે લખે ત્યારે એમાં ધર્મ સહેજે આવી જાય ને એ ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય, માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેને કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. પોતાના સંપ્રદાયના જે ઈષ્ટદેવ હોય એના ચરિત્રોએ કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય એવું મહારાજ કહે છે. એ શાસ્ત્ર પછી સંસ્કૃત હોય કે ભાષા હોય, પણ એ જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે એ વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે. જેમ રામચંદ્રના ઉપાસક હોય એને વાલ્મીકી રામાયણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય, પણ શ્રીકૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દસમ સ્કંદ અને એકાદશ સ્કંદ એ બે જે ભાગવતના સ્કંદ તેને કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય, પણ રામચંદ્રના ઉપાસક અને શ્રીકૃષ્ણના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય. માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દાડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે, એમ કહીને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી અને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજો, આવી મહારાજે સ્વામીને આજ્ઞા આપી, અને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. પછી શ્રીજી મહારાજનું વચન મુક્તાનંદ સ્વામીએ અતિ આદર કરીને માથે ચડાવ્યું અને શ્રીજી મહારાજને બે હાથ જોડી નમસ્કાર કર્યા. આવી રીતે સ્વામીએ મહારાજના ચરિત્રો ગાવાની ટેક લીધેલી છે, જેનો ઉલ્લેખ વચનામૃતમાં છે. એ અહીં આગળ આધારાનંદ સ્વામી લખે છે કે શ્રીહરિના ચરિત્રને કહેવા ગાવાના વ્રતવાળા મુનિરાજ મુક્તાનંદ સ્વામી તે ઉત્તમ રાજાની ઘણી મોટી શ્રદ્ધા જોઈને રાજી થયા. શ્રદ્ધા જોવે તો રાજી થાય ને. ઉત્તમ રાજાની વારંવાર પ્રશંસા કરીને હરખ ભેર તે બધી કથા કહેવા લાગ્યા. પાછા સ્વામી ઉત્તમ રાજાની પ્રશંસા કરવા લાગ્યા, કારણ કે એવો શ્રોતા મળે તો વાતો નીકળે. જો શ્રોતા એવો સામે ન હોય તો કદાચ જ્ઞાન ભરેલો વક્તા બેઠો હોય તો પણ એ જ્ઞાનને ઠાલવી શકતો નથી, આપી શકતો નથી. સુપાત્ર વિના ક્યારેય પણ સદગુરુઓના હૃદયમાં પડેલું ગુહ્ય જ્ઞાન એ પ્રાપ્ત થતું નથી. માટે સુપાત્ર શ્રોતા જ્યારે આપણે થઈએ ત્યારે આપણને યથાર્થ સદગુરુનું જ્ઞાન મળે છે. વારંવાર પ્રશંસા સ્વામી કરીને પછી કથા કહેવા લાગ્યા. કાશી શિવજીની નગરી છે, સાંભળો ઉત્તમ રાજા, અને સર્વોપરી છે. આવું મનમાં ધારીને ભક્તિ ધર્મ બંને ત્યાં પોતાનું હિત જાણીને આવ્યા. ત્યાં એક અનુપમ મહારુદ્ર યાગ કરાવ્યો, બહુ દુઃખ થતું હતું ને એટલે ત્યાં મહારુદ્ર યાગ કરાવ્યો દુઃખને દૂર કરવા માટે. વેદ સ્વરૂપ બ્રાહ્મણોને સારી પેઠે જમાડ્યા. કાશી એ શિવજીની નગરી છે એવું અહીં આગળ આધારાનંદ સ્વામીએ લખ્યું છે. એ સર્વોપરી છે આવું માનીને ત્યાં પહોંચ્યા છે. કાશીનો થોડો ઇતિહાસ સાંભળવા જેવો છે. આપણા ગુરુજીએ ત્યાં આગળ સંતોને રાખ્યા છે. આપણા બધાએ પૂજ્ય સુવ્રત વલ્લભ સ્વામી આદિ બધાય સંતો ત્યાં કાશી,
જે વિશ્વવિદ્યાલય છે એની અંદર જ સંસ્કૃતનો અભ્યાસ કરીને વિદ્વાન થયેલા છે. પરીક્ષાઓ આપવા ત્યાં જ જતા અભ્યાસ કંડારીમાં ગુરુજી પંડિતજી રાખતા વિદ્વાન એના હાથ નીચે ત્યાં અભ્યાસ કરતા ને પરીક્ષા એ વારાણસીની અંદર ત્યાંની મહાવિદ્યાલયની અંદર આપેલી છે સંતો. એને આજે પણ સંતો ત્યાં જ સંસ્કૃતનો અભ્યાસ કરે છે. સાત મોક્ષદાયી ગણાતી નગરીઓમાં કાશી મુખ્ય ગણાય છે. કાશીને દેવનગરી પણ કહે છે. કાશીનું મરણ પ્રશંસા પામેલું છે. કાશીની અંદર મૃત્યુ બહુ ભાગ્યશાળીને મળે આવું શાસ્ત્રોમાં છે. આ બધા વિદ્યાનો હિન્દુઓ માટે આ નગરી અટૂટ ધાર્મિકતા, પવિત્રતા, પુણ્ય અને વિદ્યાનું સ્થાનક છે. અનેક હિન્દુ સંપ્રદાયો એની ઉપરાંત બૌદ્ધ ધર્મના સિદ્ધાંત પણ આ જ ધરતી પર એટલે કે કાશીની ધરતી ઉપર ઉદ્ઘોષિત થયા છે. ગૌતમ બુદ્ધે ગયામાં સંબોધિ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને વારાણસીથી નજીકમાં સારનાથ છે, વારાણસીના જ ત્યાં વારાણસીના સારનાથની અંદર એમણે ધર્મચક્રનું પ્રવર્તન કર્યું હતું. આ નગર આર્ય સંસ્કૃતિની અનેક લીલાઓનું કેન્દ્રસ્થાન બનેલું છે. પૌરાણિક નગરીનો ઉલ્લેખ અનેક પુરાણોની અંદર આ કાશીનો ઉલ્લેખ છે. કાશીની કથા અનેક પુરાણોમાં લખેલી છે. એક વખત બ્રહ્માજી પર શિવજીને ક્રોધ થયો હતો. ક્રોધ સાથે થયો હતો બ્રહ્માજીને પાંચ મુખ શિવજીની સ્તુતિ કરતા હતા. આ છે ને પુરાણોની કથામાં કેવું હોય, તમે શિવ પુરાણ ઉપાડો ને તેમાં શિવજીનું મહાત્મ્ય હોય, વિષ્ણુ પુરાણ ઉપાડો તેમાં વિષ્ણુનું મહાત્મ્ય હોય. બધા પુરાણો સાચા જ છે, ભગવાન વ્યાસના લખેલા છે. બ્રહ્માજી પાંચ મુખે જ્યારે સ્તુતિ શિવજીની કરે છે એમાં એક મુખેથી ખોટું બોલ્યા, શિવજીનું ત્રીજું નેત્ર ખુલ્યું. આ બધી પુરાણોની કથા આવી, એમાં બ્રહ્માજીનું માથું કાપ્યું એ ત્રીજા નેત્ર દ્વારા. હવે એ બ્રહ્માજીનું માથું કપાયું ને એ શિવજીના હાથે ચોંટી ગયું. ક્યાંક લખ્યું છે શિવજીના વાહામાં ચોંટી ગયું, ક્યાંક લખ્યું છે શિવજીના હાથે ચોંટી ગયું. બ્રહ્મ હત્યા લાગી, કોઈ રીતે છૂટે જ નહીં. શિવજી એને છોડાવવા માટે બહુ મથ્યા અને પછી એ શિવજી આ કાશી નગરીને વિશે આવ્યા. ત્યાં આગળ આવ્યા, અનેક તીર્થો કર્યા પણ બ્રહ્મ હત્યા વળગેલી જ રહી. છેવટે કાશી આવ્યા ત્યારે મસ્તક હથેળીમાંથી છૂટું પડી ગયું અને જે સ્થળે આ ઘટના બની તેને કપાલ લોચન તીર્થ તરીકે ઓળખાય છે. કપાલ લોચન તીર્થ તરીકે, માથાનું સંસ્કૃત થાય કપાલ, એટલે એને કપાલ લોચન તીર્થ તરીકે ઓળખે. શિવજીએ પછી આ સ્થળે કાયમ નિવાસ કરવા માટે વિષ્ણુની સંમતિ માગી અને એમને પણ હર્ષના આંસુ આવી ગયા, વિષ્ણુ ભગવાનને પણ, અને એને આંસુ પડ્યા. એ બિંદુ સરોવર આજે પણ ત્યાં વિદ્યમાન છે. ભગવાન વિષ્ણુએ સૃષ્ટિ સર્જન સત્વરે શક્ય બને એ માટે શિવજીનું ધ્યાન કર્યું. હવે આવી પણ કથા પુરાણોની છે. આ કાશીને લગતી બધી કથા છે, સ્કંદ પુરાણમાં કથા છે. પરિશ્રમના કારણે એટલી બધી જળધારાઓ એમની વહેવા લાગી. વિષ્ણુ જાગ્યા તો સામે જોયું તો પાણી, એ જોઈને માથું ધનાવવા માટે આશ્ચર્ય વ્યક્ત કરવા લાગ્યા કે આટલી બધી જળધારાઓ ત્યાં એમને, એમના કાનનો એક મણી પડી ગયો એટલે મણિકર્ણિક એવું પણ ત્યાં નામ પડ્યું અને જળધારાઓથી છલકાતો પ્રદેશ એટલે કાશી આવું પણ નામ પડ્યું. અને કાશી ડૂબી ન જાય એટલે શિવજીએ પોતાના ત્રિશૂલ ઉપર એને ધારી રાખી, આવું આની ઉપરથી એને કાશી કહેવામાં આવે છે. કર્મનો નાશ કરનાર ને જ્ઞાનનો પ્રકાશ આપનારી નગરી એ તરીકે પ્રસિદ્ધ થઈ. જ્યોતિર્લિંગ અહીં આગળ શિવજીએ જાતે સ્થાપના કરેલી છે, જેનું નામ અવિમુક્તેશ્વર રાખ્યું છે. આજે એ જ જગ્યા કાશી વિશ્વનાથ મહાદેવ નામે પ્રસિદ્ધ છે. આ નગર જે છે એ નગર વરના અને અસી એ બે નદીઓની વચ્ચેના વિસ્તારમાં વસ્યું છે એટલે એનું નામ વારાણસી પડ્યું. કાશીનું એક નામ છે વારાણસી. બનાર નામના રાજાએ આ શહેર વસાવેલું છે એટલે એના ઉપરથી એ કાશીનું નામ બનારસ પણ પડ્યું. કાશી વિશ્વનાથ મહાદેવ અહીં મુખ્ય દેવ છે. મંદિર ઘણું હાંકડું છે, તમે દર્શને ગયા હશો તો ખ્યાલ હશે મંદિરની ઘણી સંકળાશ છે. પણ 12 જ્યોતિર્લિંગ જે ગણાય છે એની અંદર આ પણ એક જ્યોતિર્લિંગ, મુખ્ય જ્યોતિર્લિંગની અંદર એની ગણતરી થાય છે. એક ચીની પ્રવાસીને ઇતિહાસકાર હિસ્ટ્રી બધું લખતો હોય એવા હ્યુએન સંગ નામના એક ચીની ઇતિહાસકારે એવું નોંધ્યું છે કે એના સમયમાં એ જ્યારે કાશી ગયો હશે ત્યારે 100 મંદિરો કાશીમાં હતા, જેમાં એક મંદિર તો એવું હતું
કે જેમાં રહેલી શિવની તાંબાની પ્રતિમા 100 ફૂટથી ઓછી ઊંચી ન હતી, એટલે 100 ફૂટથી વધારે ઊંચી હશે પણ એનાથી ઓછી નહીં. પણ આપણી ભારતીય સંસ્કૃતિનું દુર્ભાગ્ય તો ખરું, આપણા રાજાઓ એવા વિલાસી થયા જેના કારણે આપણી સંસ્કૃતિને અનેકા અનેક વાર નુકસાન થયું છે. સનને 1194થી 1670 સુધીમાં મુસ્લિમ શાસનકાળમાં અનેક મંદિરો આપણા ધ્વસ્ત થયા હતા અને એના સ્થાને મસ્જિદ અને મકબરા ઊભા કરી દેવામાં આવ્યા હતા. કુતુબુદ્દીન ઐબકે 1194માં 1000 મંદિરો તોડાવી નાખ્યા હતા ભારતના. 1000 મંદિરો હિન્દુ સંસ્કૃતિ ઉપર કેટલા એટેક થયા છે વિચારો. એમાં કાશી એવી નગરી છે કે જેની અંદર ધાર્મિકતા અતિ હતી, મંદિરો ઘણાય હતા. અલાઉદ્દીન ખિલજીએ તો પોતાના ગર્વભેર એવું કીધું હતું કે બનારસમાં નાના મોટા થઈને 1000 જેટલા મંદિરો નષ્ટ ભ્રષ્ટ કરી દીધા છે. આવું એ બોલતો, આવું બોલતો. ઔરંગઝેબ જે હતો એ ઔરંગઝેબે બનારસની અંદર જે બ્રાહ્મણો ત્યાં આગળ વેદપાઠો કરતા એવું એને ખબર પડી અને એને એના શાસ્ત્રોમાં એવું લખાયેલું છે કાફીરોના બધા મંદિરને પાઠશાળાઓનો નાશ કરી દેવામાં આવે આવો આદેશ છે, ત્યારે એ ઔરંગઝેબે મૂર્તિ પૂજાનું આચરણ કરતાને શિક્ષણ આપતા આ બ્રાહ્મણોની પાઠશાળાઓ બધાને તોડી નાખેલી. એ સમયે 1669 ડિસેમ્બરની અંદર ઔરંગઝેબના સેનાપતિ અને સૈન્ય બનારસના પ્રસિદ્ધ હિન્દુ તીર્થ વિશ્વનાથ મહાદેવને પણ ધ્વસ્ત કર્યું. આ મંદિર કેટલી વાર તૂટ્યું પાછું બન્યું. રાજા ટોડરમલની સહાયથી 1585માં નારાયણ ભટ્ટે વિશ્વનાથનું મંદિર ફરી બનાવડાયું, એ ઔરંગઝેબે તોડી નાખ્યું હતું. ત્યાર પછી આ મંદિર ઉપર અનેકા અનેક વખત હુમલાઓ થયા. ઔરંગઝેબના આક્રમણ વખતે વિશ્વનાથ મહાદેવનું જે લિંગ હતું ને એ બાજુના ઊંડા કૂવાની અંદર કૂદી પડ્યું હતું જાતે, એટલે એને જ્ઞાનવાપી કહે છે, કાશીની અંદર આ છે. અને એ મંદિરનો નાશ કરીને એની બાજુમાં જ અડીને જ એને મસ્જિદ બનાવી છે. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની બાજુમાં જ મસ્જિદ છે, વર્તમાન કાળે પણ છે. એ આવી રીતનું ઘણું બધું આ કાશી નગરી ઉપર આવું થયેલું છે. ઔરંગઝેબની સેના ગયા પછી ભક્તોએ શિવલિંગ જ્ઞાનવાપીમાંથી કાઢી અને 80 વર્ષ સુધી કાશીમાં ઘેર ઘેર ફરતું, જ્યાં પવિત્ર બ્રાહ્મણો રહેતા હોય એને ઘેર જાય ત્યાં પૂજા કરતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા અને પછી મંદિરના મૂળ સ્થાને નવું મંદિર કરાવીને અહલ્યાબાઈએ સનને 1728થી 1764 દરમિયાન એ લિંગની પુનઃપ્રતિષ્ઠા કરાવી. વિચારો તો ખરા, આ ઇતિહાસો આપણા કેવા, કેટલા જૂના ઇતિહાસો. અને એને ફરીથી ત્યાં પુનઃપ્રતિષ્ઠા કરાવીને મંદિર ઉપરનું શિખર પંજાબ કેસરી રંજીતસિંહે સોનાથી મઢાવ્યું હતું. કાશી ગંગા કિનારે વસ્યું હોવાથી યાત્રિકોની સ્નાન સુવિધા માટે જુદા જુદા ઇતિહાસો સાથે ઘણા ગાઢ ત્યાં રહેલા. હરિશ્ચંદ્ર રાજા જે મળદા બાળવાનું છે ને એ ઘાટ પણ ત્યાં છે. 1500થી વધુ મંદિરો કાશીની અંદર છે, એને તીર્થત્વ આપે છે આટલા મંદિરો. સ્કંદ પુરાણમાં તો એવું લખ્યું છે, વિદ્યાનામ સદનમ કાશી. કાશી ભારતભરમાં મોટામાં મોટું વિદ્યા કેન્દ્ર ગણાતું હતું એક દિવસ. એટલે તો અત્યારે સંતો ત્યાં વિદ્યા લે છે, કાશીમાં 80 ઘાટ ઉપર. 80 ઘાટ છે, સંતો રહે છે ને 80 ઘાટ, અને ત્યાં સંતો રહે છે કેટલા. અહીં આગળ કંડારીમાં જે સંતો રહેતા હોય તેનો એનો બધો જ ખર્ચ ઓછો થાય. ગુરુજી કે ગમે એટલો ખર્ચ થાય પણ સંતોને મારે સારો અભ્યાસ કરાવવો છે, સંસ્થામાં રહે તો ઉત્સવ સમયે આની અંદર એનો અભ્યાસ બગડે, માટે ગમે એટલો ખર્ચ થાય તો એ ખર્ચ કરીને. ગુરુજીનો તો સ્વભાવ જ છે કે અહીં કોઈ ત્યાગી થવા આવે એને વિદ્યા આપવી, એને આ એને જેની અંદર રુચિ હોય એને શીખવાડવું. એટલે સંતો ત્યાં 20-22 રહે છે. વિદ્યાનામ સદનમ કાશી એ સાર્થક કરે છે નામ, ત્યાં વિદ્યા મેળવવા માટે રહ્યા છે. સ્કંદ પુરાણમાં આવું લખ્યું છે. ત્યાંની મોટી બનારસ હિન્દુ યુનિવર્સિટી છે. ત્યાં આગળ માનસ મંદિર, વેદશાળા, સુવર્ણ મંદિર, ભારતકળા ભુવન, દુર્ગાકુંડ, દશાશ્વમેઘ ઘાટ, મણિકર્ણિકા ઘાટ જે હરિશ્ચંદ્ર રાજા મણિકર્ણિકા ઘાટ છે, ગૌઘાટ, આવા તો 51 ઘાટ ત્યાં આગળ છે.
અને બહુ તીર્થમ સારનાથ પણ ત્યાં છે. આ કાશીની અંદર કબીરજી, રહીદાસ, તુલસીદાસ વગેરે મુખ્ય ગણાતા સંતો પણ થઈ ગયા છે. અને કાશીમાં ગૌમઠની અંદર ભગવાન સ્વામિનારાયણે 11 વર્ષની ઉંમર, આગળ કદાચ કથા આવશે, 11 વર્ષની ઉંમરે વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરીને વિશિષ્ટાદ્વૈત મતની સ્થાપના કરેલી. શ્રીજી મહારાજે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું 11 વર્ષની ઉંમરે. એ પણ કથાઓ આવશે. આ કાશી છે, કાશી નગરી. એ કાશી નગરીને બહુ સર્વોપરી જાણીને ધર્મ અને ભક્તિ બંને ત્યાં આગળ આવ્યા છે. મહારુદ્ર યાગ કરાવ્યો અને વેદ સ્વરૂપ બ્રાહ્મણોને સારી પેઠે જમાડ્યા, તો પણ અસુરો શાંતિ પામ્યા નહીં. રુદ્ર યજ્ઞ કર્યો, બ્રાહ્મણોને જમાડ્યા, તો એ અસુરોએ દુઃખ આપવાનું બંધ ના કર્યું. ત્યાં પણ તે બંનેને એવું કષ્ટ આપ્યું કે જે વર્ણવી શકાતું નથી. પછી તેઓ બંને છાની રીતે ત્યાંથી ચાલી નીકળ્યા, હવન માટેનો અગ્નિ સાથે રાખ્યો. આ ધર્મ અને ભક્તિની કથા છે. કેટલું દુઃખ, આપણે કંઈ આટલા ગામ બદલવા પડે છે? આપણે દુઃખ આવે તો ક્યાં દુઃખ, આનું દુઃખ વિચારવાનું ને આપણું દુઃખ વિચારવાનું, કે આપણું દુઃખ કેટલું હોય. આપણને તો શારીરિક થોડી તકલીફ હોય એને આપણે કેવડું મોટું દુઃખ માની લેતા હોઈએ. ગોઠણ દુઃખે એને કેટલું મોટું દુઃખ માની લેતા હોઈએ. પેટ દુખતું હોય એને કેટલું મોટું દુઃખ માની લેતા હોઈએ. એક આંખ જતી રહ્યો હોય તો એને કેટલું મોટું દુઃખ માની લેતા હોઈએ. આમને કેટલા મોટા દુઃખ, ગામત્રા કરવા પડે છે, શહેર બદલવા પડે છે, જ્યાં જાય ત્યાં દુઃખની ઉપાધિઓ આવે છે. તોય પણ એ ધર્મને નથી છોડતા, ભક્તિને નથી છોડતા, ભગવાનની અને વડીલોની આજ્ઞાઓને નથી છોડતા, તો એને ભગવાન એની ઉપર રાજી થાય છે. ત્યાંથી વારંવાર અનંત ઉપાયો કર્યા, વ્રતો કરીને શરીરને સૂકવી નાખ્યું. શ્રીમદ સત્સંગી જીવનમાં આવે છે કે ધર્મદેવે ધારના પારના વ્રત કર્યું, ધારના પારના વ્રત, અને ધારના પારના વ્રતના કારણે શરીર આખું સુકાઈ ગયું છે. શરીરની અંદર હાડકે હાડકા દેખાય છે, કૃશ શરીર થઈ ગયું છે. પતિ પત્ની બંનેનું તીર્થયાત્રા કરતા કરતા પ્રયાગમાં આવ્યા. પ્રયાગ, જે પ્રયાગ આજે અલ્હાબાદ તરીકે ઓળખાય છે, જે પ્રયાગની અંદર એ પ્રયાગ તીર્થ કેવું છે થોડી એની પણ માહિતી જાણવા જેવી છે. કારણ કે ક્યારેક આ બધા તીર્થોમાં આપણે જઈએ ને તો એની માહિતી ખબર ના હોય, એની પાછળના ઇતિહાસો પણ આપણને ખબર ના હોય. પ્રાચીન સમયથી આ પ્રયાગ છે એ સપ્તપુરીમાંની એક નગરી તરીકે ગણાય છે, અત્યારે જે અલ્હાબાદ તરીકે ગણાય છે. આ તીર્થની અંદર શ્રેષ્ઠ ગણાતા આ તીર્થમાં બ્રહ્માજીએ અનેક યજ્ઞો કર્યા છે, એટલે એને પ્રયાગ કહે છે. એ તીર્થની અંદર પ્રયાગમાં સોમ, વરુણ અને પ્રજાપતિનું જન્મસ્થળ પણ એ છે એવું કહેવાય છે. યજ્ઞસ્થાનો દશાશ્વમેઘ ઘાટ, પ્રાચીન અક્ષયવટ યાત્રિકો માટે ત્યાં દર્શન સ્થાનો છે. ત્રિવેણી સંગમમાં સ્નાન, ત્યાં પ્રયાગમાં ત્રિવેણી સંગમ છે, ગંગા, યમુનાજી અને સરસ્વતીજી. સરસ્વતીજી ત્યાં આગળ અંતઃસલીલા એટલે અંદરથી પ્રગટ થાય છે એમ કહેવાય છે. ત્યાં આગળ અક્ષયવટ બહુ પ્રાચીન એક વડ છે. એવું કહેવાય છે કે જ્યારે પ્રલય થાય ત્યારે એ વડના પત્ર ઉપર ભગવાન બાલમુકુંદ પોઢે છે. ત્રિવેણી સંગમ પાસે જૂના કિલ્લામાં નીચે ગુફા પણ છે. ગંગાજી, યમુનાજી અને સરસ્વતીનો સંગમ થાય છે એટલે એને મુક્ત ત્રિવેણી નામે ઓળખાય છે. પાછી બંગાળમાં જતા ત્રણેવ નદીઓ જુદી પડી જાય છે. બંગાળ સુધી આ ત્રિવેણી સંગમ છે અમુક કિલોમીટર સુધી, અને પછી આગળ જતા ત્રણેવ જુદા પડે. એક કુદરતી ચમત્કાર છે, એ જોઈને લોકો બધાય આશ્ચર્ય પામે છે. આજે પણ આપણે જોઈએ તો આપણને આશ્ચર્ય લાગે, આમથી આમ ગંગાજી આવતા હોય, આમથી યમુના આવતા હોય, એક બાજુથી આખું શ્વેત વર્ણવાળું જળ, એક બાજુથી આખું યમુનાજીનું છે ને એ શ્યામ વર્ણવાળું જળ છે, એ બધું ભેગું થાય ને આગળ જતા પાછું બધું નોખું થઈ જાય. ભગવાનની કળા એવી છે કે જે બુદ્ધિમાં પણ માપી શકાય એવું નથી. ભગવાને એને રચ્યું એવું એક કોઈથી રચી શકાય એવું નથી, એને જેવું કર્યું છે એવું કોઈથી કરી શકાય એવું નથી. આજનું સાયન્સ જે ખોળે છે ને એ તો જે ભગવાનનું રચેલું છે ને એને જ ખોળે છે, કાંઈ નવું નથી ખોળતા. જેને સંશોધન આપણે કહીએ છીએ એ સંશોધન તો જે છે એને જ ખોળે છે, એને જ સંશોધન કહેવાય છે જ. એને વેવ્સ ખોળ્યા
પણ એ વેવ્સ હતા જ, એ વેવ્સ પકડ્યા છે. આ જે શબ્દ આપણે અહીં બોલીએ છીએ અને આ દૂર સુધી જાય છે, સાયન્સની શોધખોળ ચોક્કસ આપણે ગણીએ કે આ સાયન્સ, પણ એ હતું જ. એક દિવસ મંત્રયુગ હતો, આજે યંત્રયુગ થયો છે. બસ આ હતું જ, જે હતું એને જ શોધે છે એ સાયન્સ. પાણીમાં બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન તે હતા જ, ખોળ્યા, સંશોધન હતું જ, કંઈ નહોતું એવું નહીં, બધું જ હતું. આગળ મેં વાત કરી હતી ઓપરેશનો કરવાનું, આજનું આ બધું જ, જેટલું આજનું મેડિકલ છે ને એ બધું શાસ્ત્રોની અંદર ઋષિમુનિઓનું લખેલું છે જ, એનું જ સંશોધન છે અત્યારે. આ આજે આ ગ્રહણ થાય છે આકાશમાં, તો આજનું સાયન્સ જે પ્રમાણે ગણતરી કરે, આપણા પંચાંગો તો વર્ષોથી ગણતરી કરે છે ને, વર્ષોથી ગણતરી કરે છે. હતું જ, જે છે એને જ શોધી અને મૂકે છે, સંશોધન તરીકે ગણાય છે. એ જે ત્યાં આગળ ગંગાજી, એક પુરાણની એવી કથા છે કે ગંગાજી જ્યારે પધાર્યા ને ત્યારે યમુનાજી ત્યાં અર્ઘ્ય લઈને સન્માન કરવા ગયા હામાં, તે ગંગાજીએ કહ્યું હું તારામાં સમાઈશ તો તારા મહા મોટા મહિમાને લઈને મારું નામ ભૂલાઈ જશે. આ બધી પ્રોબ્લેમ છે, આ તો બધી પ્રોબ્લેમ છે કે મારો મહિમા ઘટવો જોઈએ નહીં. બધી પ્રાણીઓમાં એ પ્રોબ્લેમ છે, બોલો, પ્રાણીમાં એ પ્રોબ્લેમ છે. ન્યાય રેન્ક હોય છે. અમને એક ભગત બતાવતા હતા, તેની અંદર આવે કે પ્રાણીઓને પોતાના રેન્ક હોય, એ જે રાજા હોય ને એને બીજા કોઈ રાજા ના બને એટલે એ બધાને દબાવતો જ રહે. એ પ્રાણીઓ, એ પ્રાણી જે એક જ જાતિના હોય પણ એક જાતિની અંદર જેને મુખ્ય રહેવું હોય ને એ બીજાને માર માર જ કરે. કાંઈ કામ ન હોય તોય થોડું લોહી કાઢે. કેમ કાઢે છે? તો એના એ પ્રાણી ઉપર રિસર્ચ કરવા માટે કાઢ્યું છે કે એને પોતાને પોતાની સીટ છોડવી નથી. એનો હાઈ રેન્ક રહે એટલે એ બીજાને કોઈને ઊંચો થવા જ ના દે, ટપલા માર માર જ કરે, ના જરૂર હોય તો એ લોહી કાઢે. અને કેટલાક એવા હોય સુરવીર, મારે ગાદી જોઈએ છે એટલે થોડું જોર કરે, બોલો, પણ વર્ષોથી બેઠેલો છોડે. પ્રાણીઓમાં આવું હાલે છે. ગંગાજીને એમ થયું કે હું તારામાં સમાઈશ તો ભાઈ મારો મહિમા નહીં રહે. ત્યારે યમુનાજી સમજુ હતા એ કે તમે બીક ના રાખશો, હું તારામાં સમાઈ જઈશ, તમને મારામાં નહીં સમાવું, હું તમારામાં સમાઈ જઈશ. કારણ કે યમુનાજીનો પટ એ બહુ પહોળો છે, એ બહુ ફોર્સવાળા છે. આ પ્રમાણે 400 ગાઉ સુધી યમુનાજી ગંગાના વેનમાં સમાયા, 400 ગાઉ સુધી, અને જે ગંગા તરીકે જ ઓળખાય છે. આ ત્રણેય નદીઓનો સંગમ ઓમકારથી સંબંધિત પણ માનવામાં આવે છે. પુરાણની અંદર એવું કહેવાય છે, અ ઉ ને મ, ઓમ, ઓમ શબ્દમાં અ ઉ ને મ આ ત્રણ અક્ષરો છે. એ અનુક્રમે સરસ્વતી, યમુના અને ગંગાના દ્યોતક છે. ત્રણેયનું જળ અનુક્રમે પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને શંકરસન એવા શ્રીહરિનું પ્રતીક છે. અહીં જ રહીને ભગવાન વેદવ્યાસે શિવ પુરાણ રચ્યું હતું એમ પણ કહેવાય છે. ભરદ્વાજ આશ્રમ, બિંદુ માધવ, વેની માધવ, નાગવાસુકી આવા ત્યાં પવિત્ર સ્થળો છે. આ નગરીની પ્રાચીનતા અને પવિત્રતા દર્શાવે છે. દેવ દાનવનું સમુદ્ર મંથન, આગળ જ સમુદ્ર મંથનની કથા આવી હતી હરિચંદ્ર સાગરમાં. એ સમુદ્ર મંથન જ્યારે થયું ને ત્યારે અમૃતનો કુંભ પ્રગટ થયો હતો. આપણને કથા યાદ હશે, અમૃતનો કુંભ પ્રગટ થયો. એ પ્રગટ થયો ત્યારે એ કુંભને વિરાટ સ્વરૂપ ભગવાનના આશીર્વાદથી પ્રગટેલો એવું માની એ અમૃત ભરેલું હોવાથી એમાં બ્રહ્માદિક ત્રણેય દેવો પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. એ કુંભની અંદર 12 આદિત્ય, 12 માસ, 12 રાશિ, 11 રુદ્ર, 10 ઇન્દ્રિયો, 11 વામન, 8 વસુ એની અંદર નિવાસ કરે છે. આવું તેનું મહાત્મ્ય જાણીને જ્યારે કુંભ નીકળ્યો ને ત્યારે ઇન્દ્રનો પુત્ર જે જયંત હતો એ કુંભ લઈને ભાગ્યો. એની પાછળ દાનવો પડ્યા, 12 દિવસ ને 12 રાત સુધી દોડ્યા, પણ ત્યારે જયંત પકડાયો. ત્યારે વિષ્ણુ ભગવાને મોહિન રૂપ ધારણ કરીને જે લીલા કરી હતી એ તો તમે સાંભળેલી છે. અસુરોને મોહ પમાડીને અમૃત દેવોને વેચી દીધું, પણ એ કુંભ માટે દેવ દાનવોની ખેંચાતાન થઈ ત્યારે 4 જગ્યાએ કુંભ પડી ગયો હતો. જયંતની પાછળ જ્યારે આ દાનવો દોડ્યા ત્યારે 4 જગ્યાએ કુંભ પડ્યો. એક હરદ્વાર, બીજો પ્રયાગ, ત્રીજું નાસિક અને ચોથું ઉજ્જૈન. આ 4 જગ્યાએ કુંભ પડ્યો હતો, પણ એમાંથી એક પણ ટીપું ક્યાંય નીચે ના પડવા દીધું. એ કુંભમાંથી અમૃત ટપકી ન જાય એનું ધ્યાન ચંદ્ર રાખતા હતા, કુંભ તૂટી ન જાય એનું ધ્યાન સૂર્ય રાખતા હતા, અને બૃહસ્પતિ એ કુંભનું રક્ષણ કરતા હતા. એટલે આ ચંદ્ર, સૂર્ય અને ગુરુ
એનો અમુક યોગ આવે ત્યારે તીર્થોમાં કુંભ સ્નાન કરવાનો મહિમા છે. આ કુંભ મેળો કે ને એ આના પરથી થયો. કુંભ સ્નાન કરવાનો મહિમા છે. એ તમામ સ્થળોએ ભવ્ય કુંભ મેળો યોજાય છે અને લાખો યાત્રિકો જાય છે. દર 12 વર્ષે ચૈત્રમાં હરદ્વારમાં કુંભ મેળો થાય. ચૈત્ર માસમાં હરદ્વારમાં દર 12 વર્ષે કુંભ મેળો થાય છે, જેમાં ગુરુ કુંભ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં હોય છે. ત્યાર પછી 3 વર્ષે પ્રયાગમાં માઘ માસમાં અર્ધકુંભ યોજાય છે, જેમાં ગુરુ વૃષભ રાશિમાં હોય અને સૂર્ય મકર રાશિમાં હોય. ત્યાર પછી 6 વર્ષે નાસિકમાં શ્રાવણ માસમાં કુંભ ભરાય છે, જેમાં ગુરુ સિંહ રાશિમાં હોય અને સૂર્ય પણ સિંહ રાશિમાં હોય છે. અને એ પછી 8 મહિને ચૈત્રમાં ઉજ્જૈન ખાતે શ્રી ક્ષિપ્રા નદીને કિનારે કુંભ મેળાનું આયોજન થાય છે, જ્યાં સૂર્ય મેષ રાશિમાં સંક્રાંત થાય છે અને ગુરુ સિંહ રાશિમાં હોય છે. આ નિશ્ચિત સમયગાળો ભારતીય ગ્રહણ ગતિના આધારે રાખવામાં આવ્યો છે, જેમાં સૂર્ય ચંદ્રને ગુરુનું સ્થાન મહત્વનું છે. જેમ પૃથ્વીને સૂર્યનું પરિભ્રમણ કરતાં 1 વર્ષ લાગે 365 દિવસ, એવી રીતે ગુરુને સૂર્યનું પરિભ્રમણ કરતાં 12 વર્ષ લાગે. ટોટલ 12 વર્ષ લાગે. સૂર્યનું આખું પરિભ્રમણ ગુરુનો ગ્રહ પૂર્ણ કરે ત્યારે એને 12 વર્ષ પૂરા થાય. પૃથ્વીનું સમય પ્રમાણે વર્ષમાં સૂર્ય 1 માસ 1 રાશિની અંદર રહે. 12 મહિના દરમિયાન 12 રાશિમાં સૂર્ય ગતિ કરે. અને જ્યારે ગુરુ 12 વર્ષમાં 1 રાશિમાં 1 વર્ષ રહે છે, આથી જ્યારે ગુરુને સૂર્ય ઉપરોક્ત રીતે અમુક રાશિમાં હોય ત્યારે કુંભ મેળામાં આયોજન ભવ્યતાથી સાકાર કરવામાં આવે છે. આવું પ્રયાગ તીર્થનું મહાત્મ્ય છે. એવું પ્રયાગ તીર્થ કે જેને મુક્ત નગરી તરીકે ગણાય છે, જ્યાં ત્રિવેણી સંગમ છે, જ્યાં લોકો સ્નાન કરીને પોતે પવિત્ર થાય છે, એવા પ્રયાગ તીર્થની અંદર ધર્મને ભક્તિ આવ્યા. ત્યાં ગંગા એટલે કે ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે, પણ ગંગાજી મુખ્ય રહે છે એટલે અહીં ખાલી ગંગા શબ્દ વાપર્યો છે. ત્યાં ગંગામાં સ્નાન કરીને પિતૃ તર્પણ કર્યું. નિપુણતાથી એક ઉપવાસ કર્યો. તીર્થમાં જાઓ ત્યારે ઉપવાસ કરવો. તીર્થયાત્રામાં જાઓ છો ને, ઉપવાસ કરવો. હવે રોજ તીર્થોમાં જવાનું હોય તો શું થાય, પણ આ તીર્થનો વિધિ છે. ત્યાં ઉપવાસ કર્યો, ત્યાં પ્રેમથી ઘણા દિવસ રોકાયા. ત્યાં એક સુખકારી વૈષ્ણવાચાર્યનો મેળાપ થઈ ગયો. ધર્મને ભક્તિ દુઃખી દુઃખી છે, પણ પ્રયાગની અંદર આવ્યા અને એક વૈષ્ણવાચાર્ય જોયા. એને જોઈને ધર્મને ભક્તિને શાંતિ થઈ ગઈ. એમનું નામ સદગુરુ રામાનંદ સ્વામી હતું. રામાનંદ સ્વામીના દર્શન થયા પ્રયાગના ત્રિવેણી સંગમની અંદર. ત્રિવેણી સંગમ ત્યાં કાંઠા ઉપર એવો બ્રહ્મચારી મહાતપસ્વી અપાર ત્યાગી ધર્મ પાળવામાં ધીર ગંભીર અને ગુણવાન હતા. મુમુક્ષુને દેખીને ઉપદેશ કરતા હતા. મુમુક્ષુ જોવે રામાનંદ સ્વામી એમને ઉપદેશ કરતા. એમનો વેશ નૈષ્ઠિક બ્રહ્મચારીના જેવો હતો. કપાળમાં અનુપમ સુખરૂપ કેસર ચંદનનું ઉર્ધ્વપૂર્ણ તિલક હતું. તે તિલકની વચ્ચે કુમકુમનો ચાંદલો સુંદર લાગતો હતો. કંઠમાં બેવડી તુલસીની કંઠી હતી અને લોકહિતકારી તે સ્વામીજી ડાબા ખભા ઉપર યજ્ઞોપવિત ધારી રહ્યા હતા. શાસ્ત્રો મોટા પુરુષનું પણ વર્ણન કરે છે, કોઈ દોષ નથી. રામાનંદ સ્વામી ભગવાન નથી. રામાનંદ સ્વામી ભગવાન તો નથી ને, રામાનંદ સ્વામી તો એક સત્પુરુષ છે ને, એક મુક્ત પુરુષ છે ને. તો એ રામાનંદ સ્વામીને જનોઈ સ્વામીએ કેવી પહેરી છે, સ્વામીએ તિલક ચાંદલો કેવો કર્યો છે, સ્વામી કેવા દેખાતા, સ્વામીએ કેવો કેવી રીતે બેઠા હતા, બધું જ વર્ણન શાસ્ત્રો કરે છે. એનો અર્થ એ થાય છે કે જે લોકો એવું માને છે કે ભગવાન સિવાય બીજાના કોઈના ગુણ ન ગવાય, એ તો પાપ બુદ્ધિ જ છે, પાપ બુદ્ધિ જ છે. એને ભગવાનનો ખાલી મોરો પહેરેલો છે. એને ભગવાન સિવાય બીજા કોઈ ભગવાનના સંતો ભક્તો મુક્તો એના ગુણ ન ગવાય આવી માન્યતાવાળા જે છે એ આસુરી સંપદાના છે. કારણ શાસ્ત્રો જે પ્રમાણે કહે છે, જો શાસ્ત્રમાં આ તો હરિના ચરિત્રો સાંભળવા બેઠા છે ને, તો એની અંદર રામાનંદ સ્વામીનું વર્ણન આખું કરે છે. મુક્તાનંદ સ્વામી જેવા મહાપુરુષ કરે છે રામાનંદ સ્વામીનું વર્ણન, કે આમ બેઠા હતા. અરે નિષ્કુળાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનું આખું આખ્યાન લખ્યું છે ભક્ત ચિંતામણીની અંદર. ભક્ત ચિંતામણીની અંદર 37 અને 38 આખું પ્રકરણ રામાનંદ સ્વામીનું આખું જીવન છે. હરિચરિત્ર સાગરમાં એ જીવન નથી ક્યાંય, પણ રામાનંદ સ્વામી
એ ઉદ્ધવજીનો અવતાર હતા. અયોધ્યામાં અજય વિપ્ર અને સુમતી નામના એમના પત્ની એમના થકી સંવત 1795માં શ્રાવણવદ 8મને દિવસે સવારમાં એમનો પ્રાગટ્ય થયું હતું. એમનું નામ શ્રીરામ રાખવામાં આવ્યું હતું. બાળપણથી જ વૈરાગ્યવાળા હતા, મુક્ત પુરુષ હતા ને, બાળપણથી જ વૈરાગ્યવાળા હતા. બહુ સરસ પોતાના પિતાજી પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને પછી સંસારનો ત્યાગ કરવાની ઈચ્છા થઈ. એમનો ઉપવિત સંસ્કાર થયો પછી થયું કે આ સંસારની અંદર મારે રહેવું નથી. માને કહે છે કે મને રજા આપો, ત્યારે મા તો તરત જ મૂર્છા ખાઈને પૃથ્વી પર ઢળી પડ્યા. થોડી વારે ભાનમાં આવ્યા. રામ કહે છે જો મા, મને તું જવા દે તો બહુ સારું છે, બાકી હું જવાનો જ છું. શ્રી રામ કહે માં સાંભળો, મારે જવું છે જરૂર, રોક્યો તમારો નહીં રહો, મારું અંતર છે આતુર. મને તમે જવા દો, રોક્યો તમારો નહીં રહું. અને ત્યારે માએ રડતા રડતી આંખોએ દુઃખી વદને દુઃખી થતા થતા એમ કીધું કે જો તારી ઈચ્છા છે તું જા. અને પછી શ્રીરામ જાય છે અને એ જઈ અને તળાજામાં કાશીરામ પાસે થોડા શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. ત્યાંથી આત્માનંદ સ્વામીને મળે છે. ત્યાંથી શ્રીરંગ ક્ષેત્રમાં જાય છે. આત્માનંદ સ્વામીનો પણ ત્યાગ કરે છે, કારણ કે નિરાકારવાદી હતા. એમનો ત્યાગ કરી શ્રીરંગ ક્ષેત્રમાં જાય છે, જે રામાનુજાચાર્ય એ રામાનુજાચાર્ય જી જ્યાં આગળ શ્રીરંગ ક્ષેત્રની અંદર રહી. અને રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત એ મતનું પ્રસ્થાપન કર્યું છે. ત્યાં આગળ અનેકા અનેક શાસ્ત્રો પણ રામાનુજાચાર્યજીએ લખ્યા છે. એ શ્રીરંગ ક્ષેત્ર એટલે રામાનુજાચાર્યનું જ ગણાય. એ શ્રીરંગ ક્ષેત્રને વિશે ત્યાં ગયા અને શ્રીરંગ ક્ષેત્રની અંદર ત્યાં નિત્ય કાવેરીમાં સ્નાન કરે. કાવેરીમાં સ્નાન કરી અને રામાનુજાચાર્ય છે એમના ચરિત્રો પ્રપન્નામૃત નામના ગ્રંથની અંદર એમનું વર્ણન લખ્યું છે. રામાનુજાચાર્યનું આ રામાનંદ સ્વામી ધ્યાન કરે, 108 સ્તોત્રનો જપ કરે, ભગવાનનો નહીં. રામાનંદ સ્વામીને ખબર હતી કે ભગવાન રામાનુજાચાર્યજી નથી, પરંતુ પોતે સાકારવાદી હતા, સાકાર ઉપાસનાવાળા હતા. ભગવાનને મળવું હતું એના માટે સૌ પ્રથમ રામાનંદ સ્વામીએ પોતે સદગુરુ પોતે પ્રત્યક્ષ મનુષ્ય આકારે હાજર નથી, પરંતુ રામાનુજાચાર્યને મારે સદગુરુ કરવા છે, આવો વિચાર કરીને નિત્ય રામાનુજાચાર્યનું વર્ણન સાંભળીને ધ્યાન કરતા. જેવું હમણાં રામાનંદ સ્વામીનું અહીં વર્ણન કર્યું ને સ્વામીએ, એવું વર્ણન પ્રપન્નામૃત નામના ગ્રંથની અંદરથી સાંભળી અને રામાનુજાચાર્યનું ધ્યાન કરતા અને 108 સ્તોત્રનો જપ કરતા, જેમાં રામાનુજાચાર્યને 108 નામ છે એ સ્તોત્રનો જપ કરતા. શ્રીમદ સત્સંગી જીવનની અંદર આ કથા આવે છે. અને ત્યારે જપ કરતા ત્યારે એક દિવસ એમણે ચૈત્ર માસની પંચમીને સુદી પંચમીને દિવસે રામાનુજાચાર્યજીના દર્શન થયા. સવારના સમયે સ્વપ્ન અવસ્થા છે એવું લાગ્યું અને સવારની અંદર દર્શન થયા અને રામાનુજાચાર્યના દર્શન થયા, બહુ આનંદિત થયા. દિવ્ય પુરુષો હંમેશા પ્રગટ જ હોય છે, પરોક્ષ થતા જ નથી. હંમેશને માટે મહાપુરુષો ક્યારેય પણ પરોક્ષ થતા નથી. ભગવાન જેમ પ્રગટ રહે છે એમ મહાપુરુષોમાં જો આપણને સાચી શ્રદ્ધા હોય, સાચો વિશ્વાસ હોય, તો ભગવાનને મળેલા પુરુષો પણ પ્રગટ રહે છે. ભગવાન એ મહાપુરુષના સ્વરૂપમાં આવી આપણને મળે છે. એ મહાપુરુષોને આપણે યાદ રહેતા નથી, પરંતુ એ મહાપુરુષોની અંદર આપણને શ્રદ્ધાને વિશ્વાસ છે, એટલે આપણા શ્રદ્ધાને વિશ્વાસમાં રહી અને ભગવાન પોતે કાર્ય મહાપુરુષ રૂપે કરતા હોય છે. ભલે પૃથ્વી પર દેખાતા હોય કે ન દેખાતા હોય, હોય કે ન હોય, જે સાચા છે એને આજે પણ એવા મહાપુરુષોના દર્શન થાય છે. એવા જે જે ભગવાનના એવા સંતો ભક્તો છે એને મહાપુરુષો પૃથ્વી પર મનુષ્ય આકારે ન હોય તો પણ એને અનુભવ સતત થતો હોય, સતત થતો હોય. અરે મનુષ્ય આકારે હોય ને દેહ કરીને લાખો ગાંવ દૂર હોય તો પણ જે સાચી શ્રદ્ધાથી સદગુરુને સેવે છે એને સદગુરુ પોતાની પાસે જ લાગે છે. રામાનુજાચાર્યના દર્શન થયા. રામાનુજાચાર્યએ બે મંત્ર આપ્યા અને બે મંત્ર આપ્યા, દીક્ષા આપી, વરદાન આપ્યું અને કીધું
કે તમે બીજાને પણ આવે શિષ્ય કરજો, આ મંત્રનો ઉપદેશ કરજો. જે મંત્ર આપણને જ્યારે દીક્ષા લઈએ છીએ, મહાભાગવતી દીક્ષા જ્યારે અમે સંતો લઈએ છીએ ત્યારે સંપ્રદાયના જે ગાદીસ્થાને આચાર્ય હોય એ અમને આપે છે કાનમાં, અને તમારા માટેનો મંત્ર પણ તમને આપવામાં આવે છે. એ બે મંત્રો આપ્યા, આવી રીતના મંત્રો આપ્યા. પછી રામાનંદ સ્વામીને આશીર્વાદ આપ્યા છે કે તમને ભગવાનના દર્શન થશે. 3 મહિના રહી અને ત્યાં ભજન કર્યું રામાનંદ સ્વામીએ, તો એમને લક્ષ્મીનારાયણના દર્શન થયા. શ્રીરંગને વિશે, પોતાના હૃદયને વિશે લક્ષ્મીનારાયણના દર્શન થયા. અને જેવા લક્ષ્મીનારાયણ દેવના દર્શન થયા અને પછી એમનો પ્રભાવ વધવા લાગ્યો એટલે અસુરો આવી ગયા ઉપદ્રવ કરવા. ત્યાંથી રામાનંદ સ્વામી અલક્ષ્યપણે પછી ફરવા લાગ્યા, વૃંદાવનમાં આવ્યા. ત્યાં શ્રીકૃષ્ણએ દર્શન દીધા અને એમને એ ઉદ્ધવ છે એવું જ્ઞાન કરાવ્યું, ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરવા માટે આજ્ઞા કરીને પછી રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. અને એ રામાનંદ સ્વામી ફરતા પ્રયાગમાં આવ્યા છે, અને એ પ્રયાગમાં આવીને બેઠા છે, અને એ દર્શન ધર્મને ભક્તિને થયા છે. લોક સુખકારી રામાનંદ સ્વામી વૈષ્ણવના વેશમાં તીર્થોમાં ફરતા હતા, અને પછી તો અનેક લોકો રામાનંદ સ્વામીના શિષ્ય થયા. તેમનો ઉદ્ધાર કરવા માટે જેને કોઈ યથાર્થ જાણતા નથી તેવા વાણી અને મનથી અગોચર દિવ્ય સ્વરૂપ ભગવાનનો લોકોને ઉપદેશ દેતા હતા. રામાનંદ સ્વામી શું કરતા હતા? શિષ્ય ભયે અનંત જન તીન કે ઉદ્ધાર કારણ હિત હિન કે અકાલ સ્વરૂપ ન જાનત તે હાય, અકાલ સ્વરૂપ ન જાનત તે હા, ઉપદેશ દે ત જન કુએ હા, ઉપદેશ દે ત જન કુએ હા. સાચા સાધુ કેવા હોય? એવા સંત સદા શુભમતી, જગતા દોષ નહીં જેમ રતી, સૌને આપે હિત ઉપદેશ, એવા સંતાને નામો શેષ. જીવ પ્રાણી માત્રનું હિત કેમ થાય? પરમાત્મામાં જ્યારે જીવ જોડાય છે ત્યારે એનું હિત થાય છે, પરંતુ પરમાત્માનું સ્વરૂપ જીવ યથાર્થ જાણતો નથી. એટલે રામાનંદ સ્વામી પોતાની પાસે કોઈ મુમુક્ષુ આવે એને ભગવાનનું દિવ્ય સ્વરૂપનું વર્ણન કરીને એમાં જોડતા. સાધુ એ જ છે ભગવાનમાં જોડે. જે સંત પાસે જવાથી ભગવાનમાં જોડાવાય એ સાચા સત્પુરુષ છે, એ સાચા સાધુ છે. રામાનંદ સ્વામી આવું કાર્ય કરે છે. સદગુરુ રામાનંદ સ્વામી શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મને યથાર્થ રીતે જાણતા. બે બ્રહ્મ, એક શબ્દ બ્રહ્મ. શબ્દ બ્રહ્મ કહેતા શાસ્ત્રોમાં પરબ્રહ્મનું જે વર્ણન કરેલું છે એ તમામ શબ્દો રામાનંદ સ્વામીને સિદ્ધ હતા. શબ્દોને મોટા પુરુષોને ખોળવા નથી પડતા. શાસ્ત્રોના શબ્દો એ બોલે એમ ગોઠવાતા જતા હોય છે. એકાંતિક પુરુષોને શાસ્ત્રોના શબ્દોને ખોળવા નથી પડતા, એ શબ્દનું ઉચ્ચારણ કરે એની સાથે શાસ્ત્રો ગોઠવાતા હોય છે. એવા સત્પુરુષ બોલે છે શાસ્ત્ર થાય છે, એવા સત્પુરુષો લખે છે શાસ્ત્ર થાય છે, એવા સત્પુરુષોની ક્રિયા અને વર્ણન લખવામાં આવ્યું હોય એ શાસ્ત્ર થાય છે. રામાનંદ સ્વામી શબ્દ બ્રહ્મ એટલે કે વેદો એને યથાર્થ જાણતા હતા. વેદ પુરાણ આદિકનું પણ એમને સંપૂર્ણ જ્ઞાન હતું, અને પરબ્રહ્મને પણ યથાર્થ જાણતા હતા. ભગવાનના સ્વરૂપને પણ એમને અનુભવેલું હતું. શબ્દ બ્રહ્મને જાણતા હોય અને પરબ્રહ્મને જાણતા હોય એ બેય મળવા બહુ દુર્લભ છે, બેય મળવા બહુ દુર્લભ છે. કેટલાક એવા હોય કે જે શબ્દ બ્રહ્મને જાણતા હોય, શાસ્ત્રોના જ્ઞાનને જાણતા હોય પણ પરબ્રહ્મનો અનુભવ ન હોય, એવા હોય. કોઈને પરબ્રહ્મનો અનુભવ હોય તો શબ્દ બ્રહ્મનું કદાચ જ્ઞાન ન પણ હોય, પણ રામાનંદ સ્વામી પાસે બંને હતા. પરબ્રહ્મના અનુભવ વાળો મળવો જરૂરી છે. કદાચ શબ્દ બ્રહ્મ જાજા શબ્દો ન આવડતા હોય, જાજી કળા ન હોય, ગાવાની કે બોલવાની ચાતુરી ન હોય, પણ પરબ્રહ્મના અનુભવ વાળો સદગુરુ મળવો બહુ જરૂરી છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, બીજા ગુણવાન તો ઘણા મળશે,
નહીં મળે હરી ના મળેલ માટે હળી મળી હેત કરો તે વિના પાળ પડશે નહીં. બીજા ગુણવાન તો ઘણા મળશે, નહીં મળે હરિના મળેલ નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ. જેને ભગવાન મળેલા હોય ને એના સંબંધે કરીને પાપ બળે. ગુણવાન બહુ મળે, ગુણવાન તો અનેક મળે, પણ ગુણોના નિધિ ભગવાનને મળ્યા હોય એવા કોક મળે. ગુણિયલ ભગવાનના સંત કે ભક્ત ઘણાય મળે, પણ ગુણોના સાગરને મળેલા હોય, પરબ્રહ્મનો જેને અનુભવ હોય એવા સંત અને ભક્ત મળવા એ કોઈક જ મળે, કોઈક મળે. રામાનંદ સ્વામી એવા છે. તેઓ એમનો મેળાપ ધર્મદેવને થયો તેથી બહુ ખુશ થઈ ગયા ધર્મદેવ. તો સદગુરુ એવા મળે ને શાંતિ થઈ જાય. ધર્મદેવ શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય થયા. કેવી રીતે શિષ્ય થયા? એમને જ્યારે શિષ્ય થયા એટલે અંતઃકરણમાં શાંતિ થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. શિષ્ય થતાની સાથે જ શ્રીમદ સત્સંગી જીવનમાં લખ્યું છે કે જ્યારે રામાનંદ સ્વામી મળ્યા ધર્મદેવને ત્યારે ધર્મદેવ નિત્ય રામાનંદ સ્વામીની સેવા કરતા. ધર્મ અને ભક્તિ બંને ધર્મદેવ રામાનંદ સ્વામીની એક દિવસ ચરણચંપી કરે છે અને ચરણચંપી કરતા કરતા રાત્રે સદગુરુની સેવા કરતા કરતા ધર્મદેવ ઢળી પડ્યા અને ઢળી પડ્યા ત્યારે એમને તેજને મધ્યે, તેજના પુંજને મધ્યે શ્રીકૃષ્ણના દર્શન થયા. અને એ દર્શન થયાને માની લીધું કે આ સદગુરુની સેવાથી મને પરબ્રહ્મનો ભેટો થયો, માટે આ સાચા સદગુરુ છે. તો આપણને એમ થાય તો પછી આપણે કોઈ સદગુરુ પાસે જઈએ અને સદગુરુની ચરણચંપીની સેવા કરીએ, જો આપણને આવા તેજના પુંજને મધ્ય ભગવાન દેખાય તો એ સદગુરુ હાચા. ધર્મદેવ પરીક્ષા કરવા માટે નથી ગયા. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કે નિરંજનાનંદ સ્વામી પાસે બેસીએ તો મહારાજ પાસે ગયા હોઈએ ને સમાધિનું સુખ વર્તે એવું સુખ સ્વામી પાસે વર્તે, પણ નિરંજનાનંદ સ્વામી પાસે સ્વામી કે સુખ વર્તે કોને? જેને હેત હોય ને એને. મુમુક્ષુ પણ એટલો શ્રદ્ધાળુ જોઈએ કે સદગુરુનો અનુભવ એને થાય. સદગુરુ લોહીચુંબક તો લોહીચુંબક જ છે, એ તો લોઢાને ખેંચવાનું કામ કરે જ છે, પણ તમે લોહીચુંબકની વચ્ચે એક આવરણ મૂકી દો, લોઢું બાજુમાં રાખો તો એ ક્યારેય પણ લોઢાને આકર્ષી શકશે નહીં, ખેંચી શકશે નહીં. એવી રીતે મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી ભેગા રહેલા નહીં એ સદગુરુ કેવા હતા અનુભવ નથી થયો. ગુણાદિતાનંદ સ્વામી ભેગા રહેવાવાળા નહીં સદગુરુ કેવો હતો અનુભવ નથી થયો. સાચા સદગુરુનો અનુભવ કરવા માટે પહેલાં સાચા મુમુક્ષુ થાવું પડે છે. ધર્મદેવ એક સાચા મુમુક્ષુ છે. ધર્મદેવ ધર્મને પાડે છે, પરબ્રહ્મનું મિલન કરવા માટે પરબ્રહ્મને મેળવવા એ જ એનું લક્ષ્ય છે, એટલે એને એવો અનુભવ થયો. આપણને ઘણીક વખત આવી વાત સાંભળીને સાચા સદગુરુ એને હું ખોળી લઉં, મળી જઉં, મળ્યા છે તો મને અનુભવ કેમ નથી થતો, આવા પ્રશ્નો થતા હોય. પણ ક્યારેય વિચાર્યું કે મને ધર્મદેવ જેવી ભૂખ ખરી? મને ધર્મદેવ જેવો નિર્દોષ ભાવ સદગુરુમાં થયો છે? મને એટલી તાલાવેલી, આટલા દુઃખ વચ્ચે પણ ધર્મદેવ ધર્મને નથી છોડતા, મારી એવી કેપેસિટી ખરી? એવો મુમુક્ષુ હું થયો છું? જો એવા આપણે થઈએ તો સદગુરુ આપણને એવા મળ્યા છે, આપણને અનુભવ તુરંત થાય. ધર્મદેવને આવો અનુભવ થયો છે અને બહુ આનંદ થઈ ગયો. શબ્દ બ્રહ્મ પર બ્રહ્મ હી જાને, જથારથ કરી કે પહેચાને, એસે હે સદ ગુરુ રામાનંદા, તિન કો મિલે ધર્મ પાયે આનંદા, તિન કો મિલે ધર્મ પાયે આનંદા. બહુ આનંદ થઈ ગયો. સ્વામી એમને ભાગવતી દીક્ષા આપી, સ્વામીના શિષ્ય થયા, એમના મનમાં બહુ આનંદ છવાઈ ગયો. તુલસીની બેવડી કંઠી ધર્મદેવના કંઠમાં બાંધી મંગળરૂપ ઉર્ધ્વપુન તિલક કરાવીને તેમાં મન ગમતો કુમકુમનો ચાંદલો કર્યો. શ્રીકૃષ્ણ ભગવાનને શરણે કરવા માટે સ્વામીએ તેમને શ્રીકૃષ્ણ ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર સામાન્ય અને વિશેષ ભેદથી બંને પ્રકારનો આપ્યો. વિશેષ મંત્ર અમને ભાગવતી દીક્ષાવાળાને આપવામાં આવે છે, સામાન્ય મંત્ર તમને ગૃહસ્થ ભક્તોને આપવામાં આવે છે. એ બે મંત્ર, એ મંત્રનું ઉચ્ચારણ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે. એનો અધિકાર સંપ્રદાયની ગાદી ઉપર બેઠેલા બ્રાહ્મણ કુળના જે પવિત્ર આચાર્યો છે એને જ એનો અધિકાર છે.
એટલે મંત્રો શાસ્ત્રમાં પણ શ્રીમદ સત્સંગી જીવનની અંદર પણ સ્પષ્ટપણે જેવું ઉચ્ચારણ એનું થતું એવી રીતે લખ્યા નથી, બહુ વિશેષ ભેદથી શ્રીમદ સત્સંગી જીવનમાં પણ લખેલા છે. પછી ધર્મદેવે સદગુરુ રામાનંદ સ્વામીને ચારે વર્ણના પુરુષો અને સ્ત્રીઓને પાળવાના નિયમોની સર્વ રીત પ્રેમથી પૂછી. તે સદાચારરૂપ ધર્મની સર્વે વાત અનુપમ છે, કળિયુગમાં મળરૂપી મહાપાપને હરનારી છે અને સંસારરૂપ સાગરને તરવા માટે સુદૃઢ નવી નૌકા સમાન છે. ધર્મદેવે ધર્મ પૂછ્યા કે ધર્મ કયા પાડવા એ કહો. વૈરાગનું નથી પૂછતા, નથી જ્ઞાનનું જાજું પૂછતા, પણ ધર્મનું બહુ પૂછે છે. કેટલી વાત ધર્મની આવી બોલો, ધર્મ ઉપર કેટલું વજન છે શાસ્ત્રોનું, માટે ધર્મમાં પાકા રહેવું. જેના સર્વોત્તમ પુણ્ય હોય તેને જ આવો ધર્મ નિયમોનો જોગ મળે છે. આપણા કેટલા પુણ્ય ઉદય થયા હશે ત્યારે આપણને આ ધર્મ નિયમ આવા હોય એવી ખબર પડી છે. જગત આખું પશુની જેમ વર્તે છે, આ તો ઘણાને ત્યાં આમ થાય, સારું અહીંયા આવી ભરાના ખબર પડી આવા ધર્મ નિયમ પાડવાના. હમણાં ત્રણ છોકરા નાના બાલ શિબિરમાં હતા, કીધું કે ભાઈ ઉપર બોલાવે છે શ્રીજી સ્વામી કોઈ, તો કે એક છોકરો આવતો, બીજો છોકરો કે ઉપર બહુ જતો નહીં, સ્વામી રિમાન્ડ લેશે, હું ખાછો હું પીવે છે ક્યાં જાય છે, આવો રિમાન્ડ લેશે. જોયું, ધર્મ નિયમ મળ્યા છે, આપણને ખબર છે આવું ખવાય, આવું ન પીવાય, આવું ન જોવાય, અહીં ના જવાય, આવું ન સંભળાય, એ આપણા મોટા ભાગ્ય છે. પણ ઘણાકને એમ લાગે આવી ભરાના એવું થતું હોય, એટલે આપણને કહે છે ભાઈ બહુ મોટું આ તો લાભ મળ્યો છે. પુણ્ય વિના ઘણો જ વિકટ સંસારરૂપ સાગર તરવો અશક્ય છે, માટે ધર્મ નિયમનો જોગ મળ્યો છે. એને આપણા બહુ પૂર્વના પુણ્ય ઉદય થયા છે ને ત્યારે ધર્મ નિયમનો યોગ મળ્યો છે, અને બહુ પુણ્ય ઉદય થયા છે ને કૃપા થઈ છે ને ત્યારે ધર્મ નિયમ પડે છે, માટે પાડવા. રામાનંદ સ્વામીએ ધર્મદેવને પોતાના સંપ્રદાયની બધી જ રીતની રીતભાત બતાવી દીધી, જેનાથી શ્રીકૃષ્ણ ભગવાન મનમાં પ્રેમ લાવીને ભક્તના ઉપર રાજી થાય છે. સંપ્રદાયની રીત પ્રમાણે રહીએ ને આપણે તો ભગવાન રાજી થઈ જાય, બીજું કાંઈ કરવાની જરૂર નથી. મહારાજે કીધું છે એટલું જ કરીએ એટલે ભગવાન રાજી. એમ કીધું કે સ્નો પડે તો બરફમાં બહાર પલાઠી વાળીને 6 કલાક બેસજો કીધું, સમર આવે ને ગરમી હોય તો તમે તમારા શરીરને જેટલી અનુકૂળતા એવું ભોજન કરો, તમારી વ્યવસ્થાની જરૂર હોય વ્યવસ્થા લો, પણ ભલા થઈને મારી બોર્ડર બહાર ના નીકળશો. આટલું જ ભગવાન કે આટલામ તો રાજી થઈ જાય, અખંડ નિવાસ કરીને રહે, કામ ક્રોધ ને લોભ જેવા અંતઃશત્રુઓનો સહેજે નાશ થાય. આ રીતે જ્યારે બધા અધર્મ સર્ગનો નાશ થાય ત્યારે અંતઃકરણમાં પ્રકાશ થાય છે, તે પછી પરમ પદ જે શ્રીહરિનું અક્ષરધામ તેને પામે છે અને બધા જ દુઃખના પારને પામે છે. શ્રીહરિ તેના હૃદયમાં વસે છે, તે સુખનો હંમેશા આનંદ રહ્યા કરે છે. તે પ્રભુને કમળના સમાન નેત્ર છે, તેઓ સમગ્ર દુઃખોથી ભક્તોને છોડાવે છે. ધર્મદેવ ચિંતા ન કરો, તમે ધર્મ નિયમને પાડો. આ સંપ્રદાયની મેં જ તમને રીત કીધી ને, આ સંપ્રદાયની રીતને તમે પાડો, ભગવાન તમારા હૃદયમાં અખંડ નિવાસ કરશે. ભગવાન નિવાસ કરશે ને એટલે હૃદયમાં બહુ સુખ થશે. એ પ્રભુની આંખો છે ને કમળ સમાન છે, તેઓ સમગ્ર દુઃખોથી ભક્તોને છોડાવે છે. એ ભગવાન જ તમારા દુઃખોમાંથી તમને છોડાવશે. અત્યંત કરુણારૂપી રસથી ભરપૂર છે, બહુ કરુણાવાળા છે ભગવાન તો. અને એ નટવર નાગરને સુખના સાગર ભક્તોને આનંદકારી છે. આવું રામાનંદ સ્વામીએ ભગવાનનું વર્ણન ધર્મદેવની પાસે પ્રયાગ જેવા મહાતીર્થને વિશે, જ્યાં ત્રિવેણી સંગમ છે, એ સ્થાન ઉપર ધર્મદેવને યોગ્ય મુમુક્ષુ જાણીને, દીક્ષા આપીને, ઉદ્ધવી સંપ્રદાયની રીત સમજાવીને ત્યાં ભગવાનનું વર્ણન કરતા ધર્મદેવને અતિ આનંદને પમાડ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના પ્રથમ પુરમાં ધર્મદેવ કાશીથી પ્રયાગ આવ્યા, રામાનંદ સ્વામીને મળ્યા, વૈષ્ણવી દીક્ષા લીધી, એ નામે 27મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.